ગત તારીખ 23-8-2019 રોજ વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા વંથલીના આગેવાન તથા જાણીતા વકીલ દીપકભાઈ ઉર્ફે હિતેશ વડારિયા પટેલ રહે વંથલીવાડાને ભૂપત નાગજીભાઈ સુત્રેજા તથા તેના બે અજાણ્યા એસમોએ જમીનના ડખા બાબતે વંથલી માણાવદર રોડ ઉપર કાળવાના પલુ આગળ આંતરીને આડેધડ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે બનાવને લઈને જૂનાગઢ જિલ્લાભરમાં ચકચાર મચી ગયો હતો. જે બાબતને ગંભીરતાથી લઈને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંહ સાહેબે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ વંથલી પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સંડોવાયેલ આરોપીઓને વહેલામાં વહેલી તકે પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બનાવ સ્થળ વિસ્તારની આજુબાજુમાં આવેલા તમામ સીસીટીવી ફૂટેજોનું ખૂબ જ ઝીણવટભરી રીતે અવલોકન કરવામાં આવ્યું અને ટેકનિકલ સેલના માધ્યમથી સંડોવાયેલા આરોપીઓને દબોચી લેવાની કાર્યવાહી ચાલુ હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીની હકીકત મળેલ કે મહારાષ્ટ્ર રાજ્યના વિરારમાં નારંગી ગણપતિ મંદિર પાછળના વિસ્તારમાં છુપાયેલ હોવાની હકીકત મળતા ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ગોહિલને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ સાહિલ સમા, ડાયાભાઈ કરમટા, યશપાલસિંહ જાડેજા તથા તત્કાલિક આરોપીઓને ઝડપી લેવા માટે હકીકતવાળી જગ્યાએ રવાના કરતા હકીકતવાળા વિસ્તારમાં તપાસ કરતા ઈસમ ભરત ઉર્ફે ભટીયો શાંતિલાલ રહે જૂનાગઢ, મહારાષ્ટ્ર રાજ્યના વિરાર ગામ નારંગી ગણપતિ મંદિરના પાછળ જય ભવાની અપાર્ટમેન્ટ પાસેથી તેના સાડાસ નિલેશભાઈ ગોપાલભાઈ તથા ઉપરોક્ત ફોર વ્હીલ કાર સાથે મળી આવતા તેને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા સદર હું ગુનો કરેલાની હકીકત જણાવતા ઈસમને વંથલી પોલીસ સ્ટેશનમાં સોંપી આપતા 26-8-2019 રોજ ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે તથા આ ગુનામાં જો અન્ય આરોપીઓ સંડોવાયેલા છે તો તેમની પાછળ પોલીસે ફરી ચક્રો ગતિમાન કર્યા છે. કેમેરામેન રવિન્દ્ર કંસારા સાથે મનીષ ડાકી, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.